પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનો આ દાખલો છે. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, મયંક કે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષીકુંડ બનાવ્યું. જો આ નળાકાર એના ઉપરના છેડે આવું એક વાટકો મુકાય તેવું એક પક્ષીકુંડ, પક્ષીઓ પાણી પી શકે એટલા માટેનું પક્ષીકુંડ બનાવેલું છે. હવે આ પક્ષીકુંડનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું કીધું અને ઊંચાઈ આપેલી છે 1.45 મીટર હતું. એ મીટરમાંથી આપણે સેન્ટીમીટરમાં ફેરવું એટલે 100 × 145 સેન્ટીમીટર થાય, કારણ કે ત્રિજ્યા આપેલી છે સેન્ટીમીટરમાં. જો ત્રિજ્યા કેટલી આપેલી છે? 30 સેન્ટીમીટર. હવે આ પાત્રનું કુલ પૃષ્ઠફળ તો કે આમાં નળાકાર વક્ર સપાટીનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2πRh અને આ અર્ધગોળાકાર વાટકો મૂકેલું છે એનું પૃષ્ઠફળ આખા ગોળાનું પૃષ્ઠફળ 4πR² તો અર્ધગોળાનું પૃષ્ઠફળ થાય 2πR² 2πR² હવે આમાંથી 2πR જો કોમન કાઢી લેવામાં આવે તો અથવા ખાલી પાય આર કોમન કાઢી લઈએ આપણે કાંઈ વાંધો નહીં, હાલો 2πR કોમન કાઢી લઈએ 2πR તો 2πR કોમન નીકળી જાય અહીં વધે h, 2πR કોમન નીકળી જાય અહીં વધે r. બે પાય એટલે 22 ના છેદમાં 7 અને ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર, ઊંચાઈ છે 145 સેન્ટીમીટર અને પાછી ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર. તો 2 × 22 ના છેદમાં 7 2 × 22 ના છેદમાં 7 અને પાછા ગુણાકારમાં 30 145 ને 30 5 માં 0 નાખીએ 5 14 ને 3 17 175. હવે છેદ ઉડે છે, અહીંયા છેદ ઉડાડીએ આપણે 7 × 2 = 14 અને 7 × 5 = 35 25 × 7 25 + 175 એટલે 7 7 ઉડી જાય. હવે 22 × 44 ગુણાકારમાં 25 × 3 = 75 750 એટલે જવાબ આવે 33,000 cm². જો 33,000 × 44 × 75 750 કરીએ એટલે જવાબ આવે 33,000 cm², અથવા આને મીટરમાં ફેરવવું હોય તો 10,000 વડે ભાગાકાર કરીએ એટલે કે 3.3 મીટર² જો આના છેદમાં 4 મીંડા લખવામાં આવે, આપણે 4 મીંડા એટલે કે 4 પોઈન્ટ ખવડાવીએ અહીંથી 1 2 3 અને 4 એટલે જવાબ આવે 3.3 મીટર²